ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ. તો શું ચાલે છે મિત્રો? બધા મજામાં છો ને? જો આજે શું છે ભાઈ? આજે રાંધણ છઠ છે, એટલે મેડમ રાંધે છે. આખું વરસ નથી રાંધ્યું, આખું વરસ હોટલનું ખાધું છું, ખાધેલું છે, અને આજે રાંધણ છઠ ને દિવસે રાંધે છે. તો બધા મિત્રો મજામાં હશો, અને બીજી વસ્તુ આજના વ્લોગમાં તમને બહુ મજા આવશે, એટલે તમે સ્કીપ કરતા નહીં, પૂરો વ્લોગ જોજો. અને જેને સબસ્ક્રાઈબ ન કરી હોય એ ચેનલ ફટાફટ સબસ્ક્રાઈબ કરજો, બેલ બટન ઓન કરજો, એટલે તમને છે ને આપણા વ્લોગની બધી નોટિફિકેશન મળે. અને હવે કાવુબેન તો છે ને ટ્યુશનમાં ગયા છે, અને સાડાભાઈ અહીંયા બેઠા છે. કેમ છો સાડાભાઈ? મજામાં ને? જલસા રહેવાનું આવે છે ને ભાઈ? અહીંયા ભલે કહી દેજે બાકી તારી બેન ને, મને ન કહેતો. હા, અને શું કરે છે મેડમજી? શું કરવાનું છે? એટલે બનાવવાનું છે? હું એ આ તોડવાનું છે, જે પ્લેટફોર્મ પર પડ્યું ને એ. હા, થોડા ફળી મઠિયા ને વાહ, હારી હારી વસ્તુ બને સાત તો. બરાબર. અને દાદાઈ જો અહીંયા બેઠા છે, કાનમાં ઓલું લગાવ્યું, સાંભળશે નહીં, કાનમાં ભૂંગળા લગાવ્યું. હલો ભાઈ, જો સાંભળી ગયા. હાલો કવિતાનું એડિટિંગ હાલે, કવિતાનું એડિટિંગ કરે, કવિતા લખે, એડિટિંગ કરે, ને હમણાં ઉપર વગાડવાઈ જાહે. તો ચાલો મિત્રો હવે આપણે આગળ વધીએ. તમે તો ફૂરકા પાડવાના ચાલુ કરી દીધા. મારે કઈ ઠંડુ ખાવાનું હોય ને? એવું કોણે કીધું? સાતમ ઠંડુ ખાવાનું હોય, ત્યાં તોડી લો પછી ઠંડુ થઈ જાય, કઈ ખાવાનું એવું હોય? હા, મને ખબર જ નહોતી, સારું થયું તે કીધું. એટલે તમને કીધું, તમને કઈ, તમને ઘણી કઈ ખબર જ ન હોય. તું એક જ હોશિયાર છો, તમને બહાર ની ખબર હોય. હા, મારે તો ઉપાધી નો પાર નથી તમારો. જો ફૂરકા તળી લીધા છે, હવે હું હું તળે છે ને જોઈ લઈ. થોડીક વેફર તળીશ, થોડીક વેફર થોડીક કરીને હમણાં કિલો તળી નાખશે, 2-5 કિલો તળી. તમે કોઈ નહીં ખાવ પછી, વાહે મૂકી દેહો, તમે બધે ખાઓ જ ને? નહીં, એમ નહીં ખાઈ. આ દયાની બેન છે, ઓલા જેઠાલાલ માં આવે ને ઓલી દયા, એની બેન છે આ. અને આને ઓલું શું ઓલું રાસ લેતા હાર આવડે? ના ના, રાસ લેતો ઓલા દયાની જેમ. એકવાર આ બધા સબસ્ક્રાઈબર ને ખબર પડે ને કે આ બીજી દયા જ છે. લેતો એકવાર દયા કેટલી પોપ્યુલર છે ખબર છે? સિરિયલ નથી આવતી મારા વગર, એમ તમારું ઘર નો આવે. આ ભાઈ, તું અત્યારે તું એકાદો રાસ નો આટો મારની, એટલે અમારે નો ટાઈમ. આ જો મેડમ, હવે એક પછી એક આજે તળવાનું કામ ચાલુ કરી દીધું છે, અને હવે મઠિયા લાવી છો? હવે નવું કઈ, દર વખતે લાવી દુકાન થી નથી લાવી, બીજી દુકાન થી. લખનો ધણી બેઠો જ 1000 હાથ વાળો. તો મિત્રો જો તમારા ઘરમાં આવું થઈ ગયું છે રાંધણ છઠ ની તૈયારી, તમે હું શું બનાવ્યું છે કોમેન્ટ તો કરજો. તો કઈ ખાવા આવી, હવે આણદ ભૂંગળા બટાટા ને એવું તળી નાખ્યું છે, ચેવડા ને ફેવડા ને આવું બધું કરી નાખ્યું. તમારા ઘરમાં કઈ ખારું હોય તો કેજો, તો આપણે આવી જાવ. મૂકી દે ને, વાતું કરે લ્યો. આ ફૂલકાન ફૂલકાન
હે વધશે ને એટલું કામ હે વધશે ને સાનું ઉની કામ કરવા મિની બીજા હે વધશે ને એટલું કામ અને જો તો અને જો તો આ કરતો આ કરતો કા એક મિનિટ કર કરો ડાપંડા ડાઈવી શકે તમારે આવીશ મારે કાઈ નથી આવી ગઈ છે ઉમર વાળા ને આવે ક્યાં તેડા ટીચર તો નહીં ખાય એને હું ભાવ તો નથી આમ કરતો ચોરે ડાપંડા તમારે મારે નથી ચોરે જો અંદર હલ હલ કરે રાંધણ ચટણી તૈયારી ની ફાફડા જેવી છોડા ફળી કરી ફાફડા જેવી છોડા ફળી કરી ફાફડા ભજીયા ભજીયા આવડે કે નહી અરે યાર હું યાર ભજીયા ભજીયા ખાવાના યાર મસ્ત એને તો ઈ તો માસ્ટર જ છે એને બોલાવું એટલે એ હમણાં મટીરિયલ લઈને આવી ગયા તા મેં કાલ પટ્ટી ભજીયા ખાધા ઈ પછી કે સાતી માં દુખે પછી આમ બેહી જાય હરો ગેસ થઈ ગયો પણ ખાતા ન હોય તો જો મિત્રો હવે આપણે ઉપર જઈ અને દાદા આજે મસ્ત સંગીત વગાડે છે કાઈ તો જોઈ લઈ હું વગાડે છે તમને મજા આવશે આની આગળ એ તમને મજા આવી ગઈ ને મસ્ત સંગીત વગાડશે તમે જો
मस्त जिंदगी भर गम जुदाएगा, मस्त गीत गायो, बदला तो ऐसे बदला है, जिंदगी भर गम जुदाएगा हमें तड़पाएगा। आओ उसे जो ये हमें ही तड़पाएगा। तो चलो मित्रों, अब काव्या बेन हूं करे ने नी जोई लई, जो एने आ गलुड़ियो दोइरू छे, કરામતો છે। મેડમ તો ઇનામ દે હે ને તમે? ના તાય હું મારા પર 10 રૂપિયા ચોખા વાપરી નાખ્યા, 10 રૂપિયા ના ચોખા વાપરી નાખ્યા, 10 રૂપિયા ના આવતા હોય મમ્મી ના પતી ગયા, ઈનો લઈ આવે તા પતાવી જ દીધા છે ને બધા કલાકાર, કાવ્યા બેન ને, તારા મેડમ ને, એક ચેતન સાહેબ ને, હું હાવ એટલે હાવ ચાલો મિત્રો, હવે આપણે આજનો આ બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ, નેક્સ્ટ બ્લોગમાં પાછા મળશું। બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ। અને જેણે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો એ બધા કરી નાખજો સબસ્ક્રાઈબ, આવી રીતે રોજ તમને નવું નવું કંઈક સાંભળવા મળતું જ રહેશે। તો બધાને જય શ્રી કૃષ્ણ।